ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના કોમ્પ્યુટર અને આઈટીનું એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો. માયસેલ્ફ અંકિતા પટેલ અને હું અહીંયા છેલ્લા 12 વર્ષથી પ્રિન્સિપલ તરીકેની ફરજ નિભાવું છું નંદકુંવરબા મહિલા કોલેજમાં. નંદકુંવરબા મહિલા કોલેજમાં આજે આપણે જાણીએ છીએ સૌ કે આખું વિશ્વ જ્યારે કમ્પ્યુટર ક્ષેત્ર રણફાળ ભળી રહ્યું છે ત્યારે એ ક્ષેત્રની અંદર આગળ વધતી તમામ દીકરીઓને આપણે ખૂબ આગળ પ્રેરણા સ્વરૂપે અમે પ્રેક્સિસ 2023નું આયોજન કરેલું છે, જેની અંદર 12 અલગ અલગ ઝોન બનાવેલા છે અને દરેક ઝોનની અંદર અલગ અલગ એવા 10-10 પ્રોજેક્ટ્સ બનાવેલા છે. આમ મળીને કુલ જોવા જઈએ તો નાના મોટા પ્રોજેક્ટ્સ, ચાર્ટ્સ, મોડલ્સ આ બધું બનાવીને ટોટલ વિદ્યાર્થીઓએ 83 પ્રોજેક્ટ્સ રજૂ કરેલા છે. દરેકની અંદર અલગ અલગ ટાઈપ્સની સ્કિલ બધી મૂકેલી છે, કોઈ સેન્સરવાળા હોય, ખાસ કરીને રોબોટિક્સ કે જે રોબોઝોનની અંદર રોબોટ્સ મૂકેલા છે, રોબોટ્સ બનાવેલા છે, કોઈ રોબોટ્સ છે સેન્સરથી ચાલે છે, કોઈ રોબોટ છે બેટરીથી ચાલે છે, કોઈના એડેપ્ટરથી ચાલે છે, એવા અલગ અલગ રોબોટ્સ છે. વિશેષમાં જોવા જઈએ તો દીકરીઓએ આખું NMC જે મૂવી છે એ મૂવીને 3D કન્વર્ટ પોતાની રીતે કરી અને આખું NMC 3D સિનેમા બનાવેલું છે. અને સાથે સાથે ઘણી બધી નવી ટેકનોલોજીને આધીન જે કંઈ પણ પ્રોજેક્ટ્સ છે, નવી ટેકનોલોજીને આધીન કોઈ પિક્ચર્સ છે એને કેવી રીતે ગ્રાફિક્સમાં કન્વર્ટ કરવા, નવા નવા ગ્રાફિક્સ, આઈ થિંક 20 જેટલી તો ગેમ્સ અલગ અલગ બનાવેલી છે કે જે સિલેબસની અંદર નથી આવતા, જે ચેપ્ટર ભણવાના કે જે લેંગ્વેજ શીખવામાં નથી આવતી BCA ની અંદર એવી લેંગ્વેજની અંદર એ લોકોએ પ્રોજેક્ટ્સ બનાવેલા છે, એમાં એને ગેમ ડેવલપ કરેલી છે. તો વિશ્વની સાથે રહીને વિદ્યાર્થીઓ અત્યારે બેચલરની અંદર જ કેમ આગળ વધી શકે એનું માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન જો કહેવાય તો આ સંસ્થામાંથી ઘણું વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જેનો તાદસ નમૂનો છે કે આપ સૌએ જોયું કે પ્રદર્શનની અંદર કેટલા અલગ અલગ મોડલ્સ બનાવવામાં આવ્યા છે.